प्रवक्ता स्वामी सच्चिदानंद परमहंस भक्ति निकेतन आश्रम पेटला दंताली। કોઈ પૈસાની કે સમૃદ્ધિની કમી નથી
દારિદ્ર નથી તો એમ સમજવાનું કે તમારો કોઈ પુણ્યનો ઉદય છે, પણ સમૃદ્ધિ છે એ એકલો પૈસો જ માત્ર પુણ્યના ઉદયનું પ્રતીક છે એવું ના સમજી. લક્ષ્મીના એટલે સમૃદ્ધિના પણ બે ત્રણ રૂપ છે. એક એવી સમૃદ્ધિ જે બળતી હોય ને બાળતી હોય, ઘર એવું હોય કે ઘરને આગ લાગી હોય અને એમાં રહેનારા માણસો બળ 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 બળ્યા કરતા હોય, તો એ આલિશાન બંગલો હોય તો પણ એ બળતું ઘર કહેવાય. અને એક ઝૂંપડું હોય પણ એમાં બિલકુલ આગ ના લાગી હોય તો એ ઝૂંપડામાં પણ શાંતિ હોય. એટલે આ સમૃદ્ધિનું બીજું રૂપ છે. પાપની એ સમૃદ્ધિ હોય અને પુણ્યની પણ સમૃદ્ધિ હોય, પુણ્યોદયના કારણે જે સમૃદ્ધિ આવી હોય તો એમાં તમને શાંતિનો અનુભવ થાય. ભાઈઓ કોર્ટે ચડ્યા હોય, આખા કુટુંબની અંદર એવા મોટા ઝઘડાઓ થઈ ગયા હોય કે તમને ઘરમાં પગ મૂકવાની ઈચ્છા ના થાય, એમ થાય કે આ ઘરમાંથી ક્યારે ભાગી જવું ને ક્યાં જવું તમને શાંતિ મળે. એટલે એકલી સમૃદ્ધિ છે એ જ પુણ્યનો ઉદય છે એમ ના સમજતા, પણ એ સમૃદ્ધિની સાથે સાથે જો શાંતિ મળી હોય તો એમ સમજવાનું કે એના કોઈ પુણ્યનો ઉદય છે. દુનિયામાં જોજો કેટલાય માણસોને જાત જાતની ઈચ્છાઓ થાય છે પણ ઈચ્છાઓ પૂરી નથી કરી શકતા. સામાન્ય ઈચ્છાઓ તો વિશેષ ઈચ્છાઓ તો પૂરી ના કરી શકે, પણ દિવાળીના દિવસો હોય અને દિવાળીના દિવસોમાં એની ઈચ્છા હોય કે દિવાળીના દિવસે મારા છોકરાનું ગળું મોઢું કરાવે, જે વાલ ભરેલો છોકરો છે પણ એ એટલું ના કરાવી શકતો, એટલી સામાન્ય ઈચ્છા પણ ના પૂરી કરી શકતો હોય. ત્યારે કેટલાક માણસોના ઘરમાં તમે જઈને જોજો તો 360 દિવસ મીઠાઈ પડી હોય, એમને જે દિવસે ખાવી હોય એ દિવસે તમને તૈયાર, બેયમાં કેટલો મોટો ફરક છે. એટલે આપણા ત્યાં શાસ્ત્રકારો એમ કહ્યું કે જ્યારે વ્યક્તિના પુણ્યનો ઉદય થાય એટલે એના ઘરનું દારિદ્ર્ય દૂર થાય, અને દારિદ્ર્ય દૂર થાય અને સાથે સાથે પુણ્યનો ઉદય એટલે શાંતિ આવે. પૈસો આવે પણ પૈસાની સાથે અશાંતિ ન આવે. પાપનો પૈસો પણ આવે પણ પાપનો પૈસો શાંતિ નથી આપતો હોતો. એ તો જેને અનુભવ થયો હોય એ જ જાણી શકે. એટલે આ પહેલી વાત કહીશ, પણ એની બહુ ચર્ચા નથી કરવાની. પણ આ પહેલી વાત સમજો, તમને જે મળ્યું હોય, જે પરિસ્થિતિ તમને પ્રાપ્ત થઈ હોય એને સમજ. બીજા માણસોના સામે જોજો અને પોતાની સામે જોજો, તમને એમ લાગે કે મારા ઘરમાં દારિદ્ર્ય નથી તો એમ સમજવાનું કે કાં તો તમારા પુણ્યનો ઉદય, અને દારિદ્ર્ય નથી એની સાથે પાછી શાંતિ પણ છે. આપણે ત્રણ વસ્તુઓ માનીએ છીએ, અને ત્રણ વસ્તુઓ શું છે કે જ્યારે કોઈ ચીજ તમારા પુરુષાર્થથી તમને પ્રાપ્ત ન થઈ હોય કે ના થઈ શકી હોય ત્યારે એમાં કાં તો કોઈની કૃપા કારણ છે, કાં કોઈનો આશીર્વાદ કારણ છે, અથવા તમારું પ્રારબ્ધ એટલે પુણ્યનો ઉદય છે. ત્રણ વસ્તુઓ યાદ રાખો. આપણા પુરુષાર્થને ઘણા પુરુષાર્થ કર્યા, ઘણી મહેનત કરી. એવું નથી કે જે લોકો ગરીબ રહી જાય છે એ પુરુષાર્થ કર્યા વિના જ રહી જાય છે એવું ન સમજી લેતા. ઘણા લોકો મહેનત કરી કરીને મરી જતા હોય છે અને છતાંય એમને ધારેલું કશું મળતું નથી હોતું. પણ આપણા પુરુષાર્થથી બહારની કોઈ ચીજ તમને પ્રાપ્ત થાય તો એમાં ત્રણ કારણો છે. કાં તો તમારા ઈષ્ટદેવની કૃપા, જે તમારો ઈષ્ટદેવ હોય પરમાત્મા હોય, એ પરમાત્માની તમારા ઉપર કૃપા છે એટલે તમે ખેતરમાં જઈને મુઠ્ઠી ભરીને પથરા નાખ્યા હો છો તો એમાંથી ઉગી નીકળે છે. અને પેલો બીજો માણસ છે એ ખેતરને સારી રીતે ખેડે છે, પાણી આપે છે, બધું ખાતર નાખે છે અને બધું વ્યવસ્થિત વાવે છે તો બરાબર લણી શકતો. કાં તો એમાં ઈશ્વરની કૃપા છે, અથવા બીજી વાતમાં કોઈના આશીર્વાદ, તમારા વડીલોના, તમારા પૂર્વજોના, કોઈ સંત મહાત્માના, કોઈ એવા સમર્થ પુરુષના આશીર્વાદ છે. એ આશીર્વાદના કારણે તમને તમારા પુરુષાર્થથી એટલે તમારી લાયકાત કરતા ઘણું મળ્યું છે. માણસ જલ્દી આ વાતને નથી સમજી શકતો હતો. એ પોતાની લાયકાતના પ્રમાણમાં એને જે મળ્યું એની એની એને નથી તુલના કરી શકતો. અને જો એટલી તુલના એને કરતા આવડે તો મોટા ભાગના માણસોને આ વાત સમજાશે કે એનેથી ઉપડી શકે એનાથી એને વધારે મળેલું છે. જે એના માટે શક્યતાઓ હતી જેટલું એ ઉપાડી શકે એમાં તો એના કરતા ભગવાને એનામાં વધારે નાખ્યું. પણ એ જ્યારે સમજ આવે ત્યારે, એટલે કાં તો કોઈના આશીર્વાદ, તમારા વડીલો હોય, પૂર્વજો હોય,
બે પેઢી, ત્રણ પેઢી, પહેલી પેઢી, એટલે આપણે છે ને પૂર્વજોની પણ ઉપાસના કરીએ છીએ. મારો તો અનુભવ છે ને, હું તમને ખાસ કહું છું કે આપણે જયારે સંધ્યા પ્રાર્થના કરીએ ત્યારે ભગવાનની પૂજાની સાથે સાથે આપણી સાત પેઢીના પૂર્વજોને મનોમન યાદ કરીને પ્રાર્થના કરીએ છીએ. તમે જ્યાં હો ત્યાં શાંતિથી રહેજો અને અમારા ઉપર કૃપા કરજો, અમારા ઉપર દયા કરજો, અમારી કંઈ ભૂલ થતી હોય તો ક્ષમા કરજો. તમે જોજો એમની આંતરડી ઠરે, એમનું અસ્તિત્વ હોય છે અને એમની આંતરડી ઠરે એટલે તમારા ત્યાં આપોઆપ આશીર્વાદના પરિણામ આવવા લાગે, માણસ એનો અનુભવ કરવા લાગે. અથવા પછી કોઈ સમર્થ પુરુષ હોય એની કૃપા થાય, એને આશીર્વાદ આપે. તમારામાંથી ઘણા ખરાને કદાચ ખબર હશે, જેટલા પૈસાદાર માણસો છે એમનો ઇતિહાસ જોજો, મોટા ભાગના બધા માણસોનો ઇતિહાસ જોજો. અને મેં તો અનુભવ કર્યો છે, બધી જગ્યાએ ઉતરવાનું થાય, રહેવાનું થાય. કરોડાધિપતિ માણસોમાં જે બુદ્ધિ છે એના કરતાં એમના મુનિમોમાં બુદ્ધિ વધારે હોય, એમના મેનેજરોમાં બુદ્ધિ વધારે હોય, પણ એ પગાર જ દેતા હોય છે, લાખો રૂપિયાના કમાઈ છે. બુદ્ધિ છે, પેલા માણસની અંદર જોઈએ તો ઘણી વાર એમ લાગે કે આ માણસના પાસે આટલા કરોડો રૂપિયા ગયા આવ્યા કેવી રીતે હશે, અને એના મેનેજરમાં તો બહુ બુદ્ધિ હોય, બહુ ડાપણ હોય, અને એનામાં પેલામાં એટલું ડાપણ ના હોય. બિરલાની વાત છે, ચોથી કે પાંચમી પેઢીમાં એનો, પાંચમી પેઢીનો જે માણસ પૂર્વજ, એ 25 રૂપિયાની નોકરી કરે, 25 રૂપિયાની, 3 માઇલ ચાલીને ચોપડા લખવા જાય કુમારવાડી સ્ટેટના ત્યાં. અને પછી કોઈ એવો ટાઈમ આવી ગયો, કોઈ હાથમાં આવ્યા એને જમવા લઈ ગયા, એને હૃદય ઠર્યું, ઉતરડી ઠરી, કોઈ એક ચોગડિયું ફળ આવી ગઈ અને એને કહ્યું જા બેટા તારો બેડો પાર થઈ જશે. પણ મારી એક શરત છે કે કોઈ દિવસ તારા ત્યાં લેલું બંધ ના રહેવું છે, કડીઓને સુથાર બંધ ના રહેવાય. જે દિવસે કડીઓને સુથાર બંધ રહેશે તે દિવસે તારી સંપત્તિ ઘટવા લાગશે. કદાચ તમને ખબર હોય કે ન હોય, જુગલ કિશોર બિરલા જે થયા ગુજરી ગયા, એમણે એમની તમામ આવક છે એ મંદિરો ખાતે નાખી દીધી. ત્રણ ભાઈઓ બિચારો જુદા જુદા થયા, એકની રાષ્ટ્રીય ભાવના તરફ. જુગલ કિશોર બિરલા એને કહ્યું કે મારા ભાગમાં જેટલી મિલકત એ મિલકતની જેટલી આવક થાય, કરોડોની આવક, દર વર્ષે મારે નવા નવા મંદિરો બાંધ્યા કરવા. ભારતમાં જે બિરલા મંદિરો બંધાયા છે જગ્યા જગ્યાએ, ત્યાં જુગલ કિશોર બિરલા. અને એને કહ્યું મારે લેલું બંધ નથી રાખવું, સુથાર બંધ નથી રાખવું. દિલ્હીમાં ઉતરીને તમે એમ પૂછો મારે લક્ષ્મીનારાયણના મંદિરે જવું છે તો રિક્ષાવાળો કહે મને ખબર નથી લક્ષ્મીનારાયણનું મંદિર ક્યાં છે, પણ તમે એમ કહો મારે બિરલા મંદિરે જવું છે એટલે આ લઈ જતા. એ બિરલા મંદિરની અંદર બિરલાની મૂર્તિ નથી મૂકી, લક્ષ્મીનારાયણની મૂર્તિ, મૂર્તિ લક્ષ્મીનારાયણ, પણ નામ ઉપર બિરલા મંદિરે એવું નામે નથી લખ્યું, ઉપર નામ તો લક્ષ્મીનારાયણ મંદિર એવું લખ્યું, પણ લોકોએ નામ પાડી દીધું બિરલા મંદિર. એમાં જ્યાં મંદિરો હોય ત્યાં બિરલા મંદિર. એક માણસની પાસે અઢળક પૈસો આવ્યો પણ એની સાથે એને સદબુદ્ધિ આવી. પૈસો તો બીજા ઘણા લોકો પાસે છે અને ઘણા શિષ્યો મરી ગયા, પણ ભામાશા અમર થઈ ગયો. એવું નતું કે રાણા પ્રતાપના સમયમાં એકલો ભામાશા જતો અને બીજા કોઈ હતા જ નહીં, એવું નતું. ઘણા ભામાશા જેવા હતા, પણ સૌ પોતપોતાની ગાદી નીચે બધું દબાવીને બેઠેલા, એટલે એ મરી ગયા, એમના પૈસા મરી ગયા. પણ પેલા એ ત્યાગ કર્યો, બલિદાન આપ્યું, એટલે જ્યાં સુધી પ્રતાપનું નામ રહેશે ત્યાં સુધી ભામાશાનું નામ રહેશે. આજે પણ એના મંદિરોમાં તમે જઈને જુઓ તો એ કડીઓ સુથાર ચાલવા ચાલુ છે. અને એમની એક માન્યતા છે કે આ અમારે કોઈ મહાત્માની કૃપાથી આ થયું છે, કોઈ સંતની કૃપાથી થયું છે, એટલે અમે એમનું વચન નહીં તોડ્યું. જીવનનો અનુભવ કરજો. ત્રીજી વસ્તુ છે અને એ શું છે, તમારા ઈષ્ટદેવની કૃપા તમને ન સમજાતી હોય, તમારા ઉપર કોઈનો આશીર્વાદ છે એવું તમને ન સમજમાં આવતું હોય, માનવામાં આવતું હોય, તમને એમ પણ લાગતું હોય કે મારી યોગ્યતા ઓછી છે અને ઓછી યોગ્યતા હોવા છતાં ઘણું મળી રહ્યું છે, તો એમ સમજવાનું તમારા પુણ્યનો ઉદય છે. કોઈ ટાઈમે તમે કરેલું છે, કોઈ ટાઈમે વાવેલું છે અને વાવેલું અત્યારે ઉગી રહ્યું છે. તમે ઊંધા નાખશો તો એ ચવડા પડ્યા કરશે, એટલે આપણે એમ માનીએ છીએ. સમૃદ્ધિ છે એટલે દારિદ્ર્યનો જે ત્યાગ છે એ જ્યારે વ્યક્તિના પુણ્યનો ઉદય થાય ત્યારે થતું હોય. હું હમણાંની વાત, વિઝા લેવા ગયો મુંબઈ, મારો નંબર 30મો, મારા આગળ 29મા નંબરનો એક છોકરો, એ 2-3 વાર ટ્રાય કરી ચૂકેલો. ત્યાં મુંબઈમાં 4થા નંબરે એક અમેરિકન ભાઈ બેસે,
કેમ જે એ ભાઈ પાસે જે ગયો એના વિઝા જાણે કેન્સલ જ સમજે એને આપવાના, એટલે બધા એને ડરે છે બધા એ ભગવાન આ ભાઈ ની બદલી થાય તો સારી એવી એવી મગજની છે. પછી એક શબ્દ તમારો સાંભળે એટલે ભાઈ બહાર ની લાઈન હતી ને ત્યારથી જ લોકો ગુસ્પુસ ગુસ્પુસ કયા કરતા હતા કે ભાઈ આ ભાઈ જાય તો સારું, એટલે એનાથી બધા ડરે. હવે એ 29મો અને હું 30મો, મને કે મહારાજ બે વાર મને પાછો કાઢ્યો છે અને આ ભાઈ ના પાસે આપણો નંબર ના આવે તો સારું. બન્યું એવું પાંચ અહીંયા ને પાંચ અહીંયા વારંવાર આવે, પાંચ પાંચ ને બોલાવે, એમાં અમારા જે પાંચ એટલે 26 થી 30 એ ભાઈ ના આગળ જ આવવા, એટલે પેલો ગભરાડો. મને તો કઈ હતું નહીં, મેં કહું આપણને નહીં મળે તો એ વાંધો નથી, આપણે તો શું કઈ કોઈ અપેક્ષા નથી. એ છોકરો ગભરાયો પણ એને પુરુષાર્થ શરૂ કર્યા, હિંમત કરી. હિંમત કરીને શું કર્યું, બીજા બધા જે બેઠેલો ને અજાણ્યા માણસો એમને કે તમારે વહેલા જવું હોય તો હું મારો ટોકન આપી દઉં, તમારો પાસમાં મને આપી દઉં. એટલે ઘણા લોકો ઉતાવળિયા હોય કે હા સર અમારો વહેલું પતી જાય. એક કેરાલાની બાઈ હતી, એને કહ્યું ભલે ત્યારે તો એક કેરાલાની બાઈ વાળો ટોકન હતો એને લીધો 34 નંબર અને 29મો એને આપી દીધો અને પછી ખુશ થયો મને કે પધરાઈ દીધું. હવે બન્યું એવું કે એ પેલી ભાઈ ના પાસે જે અમારા નંબર આવવાના હતા એની જગ્યાએ અમારા નંબર પેલા ભાઈ ની આવ્યા અને એ જ 31 થી 35 એ પેલી ભાઈ ના આવે. મોડું ઉતરી ગયું, મને કે ના બદલાયો. એને વિચારે પુરુષાર્થ કર્યો, પુરુષાર્થ કરવામાં કોઈ કચાશ નથી રાખી. અને મેં જોયું કે ત્રીજી વાર એને ના જ આપ્યા, એને વિઝા ના જ આપ્યા. અને 29મા નંબર ને પેલી ભાઈ ને વિઝા આપી દીધા, મને તરત આપી દીધા અને કહે છે ના બદલ્યો હોત તો સારું. ઘણી વાર આપણા પુરુષાર્થ ને આપણા દાપણ ને પણ એક બ્રેક હોય છે, એક સીમા હોય છે અને એ બધાના વચ્ચે પણ તમને એમ લાગે કે મારે મારી સરખામણીના માણસો છે એના કરતા મને વધારે પ્રાપ્ત થઈ રહ્યું છે, ત્યારે આપણે એમ કહીએ છીએ કે એના પુણ્યનો ઉદય થયો. અને પુણ્યોદયનો કાળ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી એના પાછા પોબાર પડ્યા કરવાના, પણ પુણ્યોદયનો કાળ જ્યારે ઘટવા લાગશે અને પાપોદય શરૂ થશે ત્યારે એ 29નો 34 થશે અને 34નો 38 થશે, તો એની એ બાહી સામે આવવાની છે, બીજી બદલાવાની નથી. એટલે આ વાત યાદ રાખ, માણસના પુણ્યનો ઉદય થાય એટલે પહેલામાં પહેલી નિશાની છે એના ધર્મથી દારિદ્ર દૂર થાય. એની બીજી નિશાની હું તમને બતાવું છું, વ્યક્તિના પુણ્યનો ઉદય થાય એટલે એને જે સ્વજનો મળે ને એ બધા સુખ દેનારા મળે. આ બીજી વાત યાદ રાખ, એને પત્ની હોય, પતિ હોય, પુત્ર હોય, માતા હોય, પિતા હોય, ભાઈ હોય, જે કઈ કુટુંબી સ્વજનો જે મળે એ કે એક માણસ એના માટે સુખ આપવા માટે જયારે આવ્યું હોય એવું એને લાગ્યા કરે તેમ સમજો કે એનો પુણ્યનો ઉદય થયો. તમારી ને મારી શું શક્તિ હતી કે આપણે વીણી વીણીને માણસો ભેગા કરીએ, અને વીણી વીણીને જેને ભેગા કર્યા હોય એને પૂછી જોજો કે તમારા વીણેલા પથરા નીકળ્યા ફૂલ નીકળ્યા. એ બધા બૂમો પાડતા હોય છે, ફૂલ સમજીને વીણ્યા છે પણ બધા પથરા નીકળ્યા છે, એક જ્યાં હાથ મૂકીએ ત્યાં પથર જ દેખાય. પુરુષાર્થ કરવામાં તો કઈ બાકી નતું રાખ્યું, કશી કચાશ નથી રાખી, છતાં આપણે જોઈતા હોઈએ. એક માણસ છે 3 વર્ષ સુધી દીકરીના લગ્ન નથી કરતો, 5 વર્ષ સુધી નથી કરતો, માણસને જોવા માટે, પરીક્ષા કરવા માટે, અને 5 વર્ષ સુધી 200 ઘરની પરીક્ષા કરે છે. અને 200 ઘરને જોયા પછી જેમાં બહેનો છે ને સાડીઓ લેવા જાય ઢગલો કરાય છે, ઢગલો પેલો નાખ્યા જ કરે ને આ બધા જોયા જ કરે. ઉઠવાનું થાય એટલે પેલો કહે ના હજુ બેસો, હજુ બીજી છે બતાવો. એમ 5 વર્ષ સુધી એને બધું જોયું હોય અને પછી જયારે પસંદ કરે ત્યારે માથા કૂટી કૂટીને રડે, ખોટું જ આવ્યું હાથમાં. તો 5 વર્ષ સુધી તમે ત્યારે કર્યું શું, તમારું ડાપણ ક્યાં ગયું? એટલે બીજી વાતને યાદ રાખજો, આપણને જે સ્વજનો મળ્યા ઓછામાં ઓછા જેમાં તમારી ચોઈસ કોઈ કામ નહીં, માં મળી છે, પિતા મળ્યા છે, પુત્ર મળ્યો છે, તમારા ઘરમાં એક છોકરો થઈને જન્મ્યો છે, એમાં તો તમે કઈ ફેરફાર ના કરી શકો. હવે એ બધા કાં તો સુખ દેનારા હોય કાં તો દુઃખ દેનારા હોય, લોહી પીનારા હોય. અને જેને લોહી પીનારા મળ્યા છે એના ઘરમાં જઈને જોજો તો ખરા એ કેટલો સુખી છે. એ સોનાના ઢગલા ઉપર
દુઃખના પોટકા ઉપાડીને બેસેલો હોય એટલે ઉપરથી લોકો એમ સમજતા ઓહો કઈ સોનું પહેર્યું છે, પણ એના અંદર જે હોળી સળગતી હોય તો એ જ જાણતો હોય. દરેક માણસ સામાન્ય ઘરમાં રહેતો હોય, સામાન્ય વાસણો હોય, ફર્નિચર સામાન્ય હોય અથવા નાયક હોય, પણ એના માણસો એવા મજા હોય કે એક માણસ એના ઉપર આમ મરી મટવા માટે તૈયાર હોય, જીવતા ને મરી ગયા પછી પણ, મરી જાય તો મરી ગયા પછી પણ ઘરના એક એક માણસ છે એના ફોટા આગળ જઈને જીવો કરે, એને અગરબત્તી કરે, એને યાદ કરે, એની વાતો કરે, ત્યારે આ માણસ જીવતા ના થાય ને મર્યા પછી તો કોઈ યાદે ના કરે. મને યાદ છે હમણાં 4 વર્ષ ઉપર આપણા દેશની અંદર એક બહુ સુખી કુટુંબ, બહુ સમૃદ્ધ કુટુંબ, પૈસાદાર કુટુંબ, એ ભાઈએ તો એના રહેતા રહેતા બધા છોકરાઓના મિલકત વહેંચી દીધી, પણ જે ડોશીમાં હતો ને એ ડોશીએ પોતાનું સોનું પોતાની પાસે રાખ્યું, બાકી બધું તો ઘર બંગલાઓ બધું વહેંચી દીધું, અને એટલી બધી મિલકત કે અંપાર વિનાની મિલકત, પણ 800 તોલા સોનું જે હતું એ ડોશીએ પોતાની પાસે રાખ્યું કે આ મરતા સુધી હું રાખીશ, હું મરી જઈશ પછી હું આપતી જઈશ. અને તમને જાણીને નવાઈ લાગશે કે એ ડોશીને કોણ જમાડે, કોના ત્યાં રહે, એના માટે એક છોકરો તૈયાર નહીં. 4 છોકરા છે, ચારેમાં એક છોકરો તૈયાર નહીં. ગરીબનો છોકરો, ગરીબ જો છોકરો હોય તો એમ કે ના, મારી માં તો મારા ઘેર જ રહેશે, ટુકડામાંથી ટુકડો ખાશું, લુખું ખાશું, ઉલટું વાલ કરીને લઈ આવે, ત્યારા કે નહીં તારા ત્યારા, પેલો કે તારા ત્યારા, પેલો કે તારા ત્યારા, એક રાખવા માટે તૈયાર નથી. હવે માને જઈને પૂછો કે તને જે આ કુટુંબ મળ્યું છે કેવું મળ્યું, અને પછી આવીને આશ્રમમાં આવીને રડે, ઘણી વાર રડે. હું કહું પેલું 800 તોલા સોનું રાખી મૂક્યું છે, લાવો એનો ધર્માદો કરી દઈએ. ના બા, એમાંથી તો જરાય ના ગણાય. સારું કીધું, નહીં ધરાવા. અને જ્યારે એ દોશી મરી ગઈ ત્યારે જે છોકરા ભેગી રહેલી, અણગમા સાથે રહેલી, એ દોશી હજુ 1.5 કલાક મર્યાને નથી થઈ, અને બીજા છોકરાઓ આવીને ભાડ ભાડ એના કબાડોને તાળા લગાવી દીધા, અંદર સોનું છે, અને એનો નિકાલ ના થાય ત્યાં સુધી આ મળદું એમને પડ્યું. દોઢ દિવસ સુધી પૈસાદાર દોશીનું મળદું રખડતું રહ્યું. દોઢ દિવસે એના મામાઓ, પેલા છોકરાઓના બીજા બધા કુટુંબીઓ બધા આવી, અને એ સોનાનો જયારે નિકાલ કર્યો ત્યારે એ દોશીને બાળવા માટે લઈ ગયા, ત્યારે ઘણી વાર મનમાં એમ વિચાર થાય કે આને કમાણી કરી કે આને તો કોઈ નાખ્યું બધું. એક ગરીબ જો એના છોકરા હોત તો એ એ ઉપરથી એના માટે તો કેટલો આમ કેટલો પૈસો વાપરો, દેવો કરીને વાપરો. એટલા બી યાદ રાખજો, માણસના પુણ્યનો ઉદય થયો હોય તો એને સ્વજનો મળે, સારા માણસો મળે, એકબીજા માટે મન બાળનારા મળે, એકબીજા માટે દુઃખી થનારા મળે, અને દુઃખમાં દુઃખ સુખમાં સુખ એવું માનનારા જ્યારે મળે ત્યારે સમજવાનું તમારા કોઈ પુણ્યનો ઉદય છે, એટલે તમને આ સારા માણસો મળે. એ જ માણસો જો નબળા મળી જાય તો થોડા દિવસે માણસને તારા બતાવી દે. અને ત્રીજી વસ્તુ શું છે કે એથી પણ વધારે પુણ્યનો ઉદય થયો હોય, આપણે એમ માનીએ છીએ કે એ આત્માને, એ જીવાત્માને સત્સંગ મળે, એને સત્સંગની પ્રાપ્તિ થાય. એટલે આખી રામાયણ વાંચજો તો રામાયણમાં વારંવાર ભગવાન પાસે હનુમાન છે, ભરત છે, સુગ્રીવ છે, વાલી છે, અંગદ છે, જટાયુ છે, એક જ વસ્તુ માગે છે, પ્રભુ અમને સત્સંગ દે. અમે તો બળી રહ્યા છીએ, આગમાં બળી રહ્યા છીએ, અમને જરા સત્સંગની ગંગા આપજે તો અમારું મન જરા ઠંડુ થાય, થતું રહે. હરિકથા અને સત્સંગ અમને આપજે. એટલે આ 3 પુણ્યના ઉદય આપણે માનવા માન્યા છે. પણ એમ તમને દારિદ્ર તો તમારું દૂર થયું જ છે. અમેરિકામાં રહેનારો માણસ દરિદ્ર ન હોય એવી સામાન્ય રીતે માન્યતા છે, જો કે માન્યતા કેટલા અંશે સાચી છે અને કેટલા અંશે ખોટી છે એ તો તમે જાણો. મને એક ભાઈએ કહ્યું, અહીં તો કેટલીય મોટલોની ચાવીઓ મૂકી મૂકીને લોકો ચાલ્યા જાય છે, મોટલની ચાવી એમ ને મૂકીને ચાલ્યા જાય છે. મેં કહું કેમ? એમ કે છે પૈસા ભરાતા ના હોય, મહિને મહિને લોન ભરવાની આવે, ભરાતા ના હોય. એક અમારે સજ્જને 120 રૂમની મોટલ રાખી, 10 કે 15 રૂમ માળ ભરાય. હવે બાકીના 105 રૂમ એને કરવા શું, અને પછી થાકી જાય પણ હારી જાય.
દેશ વાળા એને સમજે છે કે તમે સરસ મજાના પાટલો ને પેલા આમ નાયલોન ના બધા પહેરી પહેરીને જાઓ ને, એટલે લોકો એમ સમજે છે કે આ બધા સ્વર્ગ માંથી આવી રહ્યા છે. પણ ત્યાં જાવ એટલે પછી તો પેલું આમ પેલું નથી છાંટવાનું, એટલે આખા મહોલ્લાની અંદર જાણે તમે જ તમે હો એવું દેખાય. એટલે લોકો એમ સમજે કે ઓહો ત્યાં તો કઈ ઢગલા હશે કઈ ઢગલા હશે, પણ અહીંયા રહેનારા છે એ બધા જાણતા હોય કે અહીંયા શું પ્રશ્નો છે. જેને છે એને છે અને નથી એને, જેને છે એને છે અને નથી એ વિચારો કઈ ઓછું નથી કરતો, એ ઘણું કરે છે, એ કઈ તરફડિયા ઓછા નથી મારતો, પણ છતાંય સફળ નથી થતો. એટલે અહીંયા દારિદ્રનો બહુ મોટો પ્રશ્ન કદાચ નહીં હોય. સ્વજનો તો તમને જે મળ્યા એ મળ્યા આવે, આપણે તો કોઈ અમેરિકન સમાજ નથી, આપણી તો કોઈ અમેરિકન સોસાયટી નથી જટ જટ બદલી નાખીએ, આપણને તો જે મળ્યા એ મળ્યા ને, આપણે તો કૌટુંબિક જીવન જીવીએ છીએ અને કૌટુંબિક જીવનનું તો બહુ મોટું જમા પાસું છે આ દેશમાં રહી, અને આટલું તો આપણે આ લોકો પાસેથી સમજવાનું છે કે અમને આમનું જીવન આપણે જોઈએ તો એમ લાગ્યા કરે કે સુખના ઢગલા ઉપર જેને દુઃખી થવા બેઠો છે, સુખના ઢગલા ઉપર. અહીંના બજારમાં તમે જઈને જુઓ તો જે ચીજો અહીં મળે છે સ્વર્ગમાં આટલી ચીજો નહીં મળતી હોય, એટલી ચીજો અહીં અમેરિકામાં મળે છે. અહીંનો કેટલોક તમે વાંચો અને સ્વર્ગનું કેટલોક મંગાવીને વાંચી જુઓ તો જે અહીંના કેટલોકમાં લખેલું છે બધું જાત જાતનું, જે કે એક વસ્તુ તમારે કોઈ પણ બાબતની જોઈતી હોય, આપણે ઇન્દ્રને કહીએ કે તમારું કેટલોક મોકલો તો કે અમે તો અમને આગળ જૂના પડી, એટલી વસ્તુઓ અહીંયા બનાવે છે, એટલી વસ્તુઓ અહીં મળે છે. અને એ બધું હોવા છતાં તમે અહીંની સામાન્ય પ્રજાને તમે જોજો કે સામાન્ય પ્રજા તમારા ઘરમાંથી $25 નીકળવાના, $200 નીકળવાના, તમારું બેંક બેલેન્સ નીકળવાનું, પણ એની મોટા ભાગની પ્રજા છે એની પાસે તો નીકળવા બહુ મુશ્કેલ, અને છતાંય જીવે છે, છતાંય ગબડાવે છે. અહીંની જે ઇકોનોમી પદ્ધતિ છે સારી છે, એટલે ચાલ્યા રહે છે, અઠવાડિયામાં પાછું મળ્યા કરે, ચાલ્યા કરે. હું તો કહું છું કે જે અહીં બેકારીનું ભથ્થું મળે છે જો બંધ કરી દે તો ભારત કરતાં ભૂંડી દશા થાય, થાય કે ના? ભારતમાં કોણ બેકારી ભથ્થું આપે છે, કોણ વૃદ્ધોને આપે છે, કોણ વિધવાઓને આપે છે? તોય છતાં જીવે છે અને હસતા હસતા જીવે છે, પણ અહીં જો આ બધું બંધ કરી દેવામાં આવે તો લોકોને જીવવા ના દે એટલી લૂંટફાટ થઈ જાય. એટલે આ દેશમાં રહીને પણ ઘણું શીખવાનું છે, ઘણું સમજવાનું છે, પણ ઘણું સાચવવાનું છે, અને જે સાચવવાનું છે એને જો ના સાચવી શક્યા તો એ બહુ મોટામાં મોટી હાનિ હશે. એટલે આપણે કહીએ છીએ મારો માણસમાં બહુ પુણ્યનો ઉદય થયો હોય તો એને સત્સંગ મળે. આ પ્રજા છે આટલું તમારા કરતા ઘણા તો વધારે કમાતા હશે, અને ઘણા કમાતા હોવા છતાં પણ સામાન્ય જીવનમાં જુઓ તો એ દુઃખી છે. એટલા માટે દુઃખી છે, પતિ ને પત્ની છે પણ દાંપત્ય નથી, દાંપત્ય નથી. હમણાં એક અમારી બેન ઓળખીતી છે, એ ગાડી લેવા ગઈ, કાર લેવા ગઈ, ડીલર ને કહ્યું કાર આપ મારા હસબન્ડના નામે આપ. પેલા એ કહ્યું તારા નામે લે ને, કે નહીં તારા પતિના નામે આપ. તો કે પણ તારા પતિના નામે લે છે પણ એ તો લઈને ચાલતો થઈ જશે, અને પછી પૈસા તારા છે ને ક્યાં, તો તું રહી જઈશ ને તારો ઘરવાળો તો ચાલતો થઈ જશે. એ કે તમારા ચાલતા થઈ જાય, અમારા ના ચાલતા થાય, એ તો તમારા ચાલતા થાય. અમારા તો પગાર કે જોબ ના બધા પૈસા આવે ને તે આના પૈસા થી અમને આપી દે, અમે લક્ષ્મીજી કહેવાય. અને પછી એને $2 જોતા હોય તમારી પાસે માંગે ત્યારે $2 આપી દે. એટલે પેલું આમ મોઢું જ જોયા કરે, શું વાત કરે છે, ઘણા અમારે હું એ ના જાઉં ને એ ના જાય, અમારે તો એવી ગાંઠ વળી ગઈ હોય, એવી ગાંઠ વળી ગઈ હોય કે જલ્દી છૂટે નહીં. એટલે એ કહે છે કે બેન તું આ અમેરિકામાં રહે છે પણ ભલા થઈને આ તારો રિવાજ ના છોડતી, નહીં તો અમારા કરતા ભૂડી હાલત થઈ જશે. અમારે ત્યાં તો પતિ ને પત્ની છે પણ દાંપત્ય નથી, દાંપત્ય નથી, એકબીજાના ઉપર વિશ્વાસ નથી. એટલે બે નો અલગ અલગ ખાતા છે, બેલેન્સ પોસ્ટ ના પેલા બેંક ના અલગ અલગ ખાતા છે, તું એ ભરી દે, તારો તારો ચાર્જ તું આપી દે, તારો ચાર્જ તું આપી દે. આ દેશમાં તો સત્સંગની કેટલી મોટી જરૂર છે,
જો આ દેશમાં સત્સંગ ના મળે તો આ તો એક ઢાળ ઉપર ઉભેલી પ્રજા, પેટ્રોલ ભરેલું છે, તમારે ફૂલ દોડવું હોય તો જેટલું દોડવું હોય એટલું દોડી શકાય એવી પરિસ્થિતિમાં છે. અને એવી પરિસ્થિતિમાંથી જો આપણને કોઈ બચાવી શકે એમ હોય તો આ સત્સંગ જ બચાવશે. સત્સંગમાં માણસ જાય, કંઈક વિચારો બદલાય, કુસંગમાંથી થોડો એની છુટ્ટી થાય તો સત્સંગમાં બેસે તો એના વિચારોમાં પરિવર્તન આવે તો એના એના દિવસો છે એ સારા પાસ થાય. એટલે સજ્જનો, અહીંયા પોર્ટલેન્ડમાં 2 વર્ષ ઉપર હું આવ્યો હતો અને એક જ દિવસનો અહીંયા ચાન્સ મળ્યો હતો. આ વખતે જો પરમેશ્વરની કૃપા ને મારો ને તમારો યોગ તો 5 દિવસ રહેવાનો પ્રસંગ છે. મેં પૂછ્યું 5 દિવસ સુધી આપણે કોઈ વિષય ચલાવવો, કોઈ પ્રસંગ ચલાવવો છે? એટલે કોઈ કંઈ કહે, કોઈ કંઈ કહે, પણ બરાબર કંઈ ઠીક ના થયું. કોઈએ કહ્યું રામાયણ સાંભળવી છે, પણ રામાયણ 5 દિવસ માટે શક્તિ નથી, પૂરી ના થઈ શકે. અને એટલા માટે મને એમ થયું કે આપણે 5 દિવસ ચર્ચા કરવાની છે. હું તમારા આગળ થોડા હિન્દુ ધર્મના જે પ્રતીકો છે એ પ્રતીકોને થોડી સમજવા જેવી વાત છે, તમને જો રુચિ ને રસ જાગે મારે થોડી એ ચર્ચા કરવાની છે. પરમેશ્વર જેવી શક્તિ આપે, જેવી બુદ્ધિ આપે એ પ્રમાણે કંઈક ચર્ચા. પહેલા વિચારો તો ધર્મ કોને કહેવાય એના ઉપર ચર્ચા કરીએ. ધર્મ એટલે શું? માણસો ઘણીવાર તો સમજતા નથી હોતા, તમારી બધાની વાત નથી પણ મોટા ભાગે લોકો નથી સમજતા હોતા. પણ વિષય જરા વધારે અઘરો થઈ જાય અને કઠિન થઈ જાય એટલો ડર લાગવાના કારણે પછી મને એમ થયું કે આપણે પ્રતીકો ઉપર વિચાર કરીએ. પહેલી વાત તો આ સમજજો કે ધર્મના જેટલા દુનિયાના ધર્મો છે તમામને પ્રતીક છે. ધર્મને જ નહીં, આ બધી કંપનીઓ વાળાએ કંઈક ને કંઈક પ્રતીક રાખે છે. મર્સિડીઝ ગાડી હોય એનું એક છે ને, ફોર્ડ વાળાનું કંઈક છે, બીજાનું કંઈક છે, ત્રીજાનું કંઈક છે, ટેલિફોન વાળાનું કંઈક છે, મૂવી વાળાનું કંઈક છે, ફલાણાનું કંઈક છે, તમારી મોટલનું પણ કંઈક હશે. પ્રતીકનો અર્થ સમજો, માણસ છે એ કોઈને કોઈ પ્રકારનું એક ચિહ્ન રાખે છે અને ચિહ્નના દ્વારા એની આખી ફેક્ટરી, એની આખી સંસ્થા એ ઓળખાય, એને આપણે પ્રતીક કહીએ છીએ. ક્રિશ્ચિયાનિટીનું શું પ્રતીક છે? કોઈ ક્રોસ છે ને, ક્રોસ મૂક્યો હોય દેવળ ઉપર એટલે ખબર પડી જાય કે આ ક્રિશ્ચિયન મંદિર. કેમ ક્રોસ કેમ રાખે? કારણ કે એના મૂળમાં બલિદાન છે, આખા ધર્મના પાયામાં બલિદાન છે. એક વ્યક્તિ છે એ ફાંસીએ ચડે છે અને ફાંસી કરતા ઘોડી હાલ. એક ધર્મજનોની ટોળું એક સાચા માણસને, એક સુધારકને, એક આદર્શ પુરુષને, એમનું જ ભલું કરવા માટેના જે પ્રયત્ન કરી રહ્યો છે એવા પુરુષને ખીલા મારીને મારી નાખે છે, પગમાં, હાથમાં, છાતીમાં દુખી કરી કરીને મારી નાખે છે. પેલો માણસ છે એ મરી જાય છે પણ સત્યને છોડતો નથી. એટલે આ બીજી વાત યાદ રાખજો, સત્યમેવ જયતે એવું આપણે કહીએ છીએ, ઉપનિષદોમાં લખ્યું છે, સત્યનો જય થાય છે. પણ સત્ય છે ને એ બલિદાન વિનાનું પ્રતિષ્ઠિત નથી થતું હતું. પ્રત્યેક સત્ય બલિદાનની અપેક્ષા રાખતું હોય છે. તમે એમ સમજો કે આપણે બલિદાન ના કરીએ અને સત્યમેવ જયતે કરી દઈએ તો ના થઈ શકે. લંડન ગયેલો અને લંડનમાં એક શહેર બર્મિંગહામથી આગળ ત્યાંથી આવીએ અને લંડન આવવાનું, એટલે ભાઈ જે ભાઈ ગાડી ચલાવે બર્મિંગહામ બદલી ગયા, ત્યાં જમવાનું હતું એક ભાઈના ત્યાં. પછી બીજા ભાઈ બેઠા, બીજા ભાઈ જે બેઠા એ જરા વધારે સ્પીડમાં ચલાવતા, પાવરફુલ, એટલે ત્યાં 70ની લિમિટ, પણ આ 150 ઉપર ચલાવે. 150 ઉપર ચલાવે ત્યારે મેં એમને કહ્યું ભાઈ તને પોલીસ ટિકિટ આપશે, જરા કંઈ ધીમું ચલાવ, એટલે કંઈ ગડકારે નહીં. 150માં ધમાધમ જાય ગાડી અને ગાડી પાછી નાની, મોટી ગાડી હતી અને 5 જણા બેઠેલા. એમાં બન્યું એવું કે હાર્ટ એટેક વાળા જે ડોસા બેઠેલા તે હું આગળ બેઠેલો, કે મને કે મારે બાપજી આગળ બેસવું છે. સારું તમે બેસો, એટલે હું પાછળ બેસું. એમને જરા એટેક આવેલો એ આગળ બેઠે. પછી શહેર આવી ગયું, શહેર આવ્યું તોય સ્પીડ ઓછી તો કરી, તોય પણ 90 તો ખરી, એટલે 90 કિલોમીટર, 60 માઇલ તો વધારે કહેવાય. મેં એને કહ્યું જરા ધ્યાન રાખ ભાઈ, આ તો શહેર આવી ગયું, ચલાવે. અને પછી એક ફેક્ટરીમાંથી એક ઢોળિયાની કાર નીકળી, ઢોળિયો છે એની કાર નીકળી, હવે ભૂલે નહીં, એનું ગણિત ખોટું પડ્યું. એને જાણે કે 2 ટ્રેકો પાર કરીને પેલી ટ્રેક ઉપર હું ચાલે જઈશ, મારી ટ્રેક ઉપર
પણ ગણિત થોડું ખોટું પડ્યું, લગભગ 100 ફૂટ આવીશ ને મને ખબર પડી ગઈ કે એક્સિડન્ટ થવાનું છે. એટલે બૂમ પાડી મેં, રોક 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 રોક, પોતાના પૂછડા આગળ જઈને કાર એટલા જોરથી, જેને તોપનો ગોળો ટકરાયો હોય ને એટલા જોરથી ટકરાઈ, પેલાની દોડિયાની કાર તો આમ ફરીને મારી ગઈ. પછી એને થોડું વાગ્યું, થોડી વાર બેભાન થઈ ગયો, પણ ઈશ્વરની કૃપા જુઓ કે આટલી કાર ટકરાયા પછી, એન્જિન આમ થઈ ગયા પછી અમને પાછી કશું નહીં, અમે પાછી એમ ને એમ સારી રીતે બેઠેલા છીએ. પછી મેં કહ્યું હમણાં પોલીસ આવશે, એટલે જેની ગાડી હતી એને મેં કહ્યું કે જો પોલીસ આવે એના પહેલા તમારે જે પોઝિશન ને જે કરવું હોય કરી લો, પછી ફેરફાર નહીં થઈ શકે. જો હું સંન્યાસી છું, જેની કાર હતી એ વિચારો ગરીબ માણસ, 2 વર્ષથી બેકાર, બે અને ભક્તિભાવ બહુ એના. એટલે કોઈ સંત સાધુ આવે કે મારી કાર મારી કાર એમ કરીને આગળ કાર લઈ જાય તો મને દયા આવી કે આ એક તો બેકાર છે 2 વર્ષથી, અને એની કાર તો અહીં તૂટી ગઈ છે, હવે જો ઇન્સ્યોરન્સમાં જો કંઈક ભૂલ થઈ ગઈ તો આ બધું એનું જવાનું છે. એટલે મેં એને કહ્યું જો તું તારા આગળ જઈને બેસી જા ડ્રાઈવરની સીટ ઉપર, અને પેલાને પાછળ બેસાડી દે કે હા બાપજી વાત સાચી છે, આ ગાડીમાં જે ઇન્સ્યોરન્સ છે એ મારા નામે જ છે, હું બીજા કોઈને આપી ના શકું, એ રીતનું જ ઇન્સ્યોરન્સ છે. મેં તો બદલી નાખ જલ્દી જલ્દી. કે ના હવે એ તો જે ભગવાન કરે એવું જુઠ્ઠું કશું નહીં કરું. મેં કહ્યું કે આ મારું લેવલ ઊંચું કે આનું લેવલ. જેની પોતાની ગાડી છે એ કે છે કે ના આ તો હવે જે ભગવાને જે ધાર્યું છે. એટલામાં તો બધી પેલો નર્સો આવી ગઈ, કરતા એમ્બ્યુલન્સ આવી ગયું, અમને કાર ને કાચ ને પડેલું બધું જોયું. પેલા માણસ મેનેજરે આવી બધું કાચ ચોખા કરી નાખ્યા, ટ્રેકો ચાલુ કરી નાખી. પેલા દોડ્યો છે વનમાં આવ્યો એટલે અમને પૂછ્યું કે તમને કોઈને વાગ્યું તો નથી ને? આપણા દેશમાં તો એવું પૂછે કે શું પૂછે આપણા દેશમાં તો 7 પેઢીની આવડી આવડી જોખવાની, પેલો પેલા ઉપર જોખે, પેલો પેલા ઉપર, કોઈનું કોઈ સાંભળવા નથી. ટોળું ભેગું થઈ જાય એટલે બાળી મૂકે બધું ભેગું થાય. એટલે પછી એને કહ્યું ના અમને કોઈને, બધી આવી એમ્બ્યુલન્સ અમને કોઈને વાગ્યું, અમને માનવામાં ના આવે કે આટલો મોટો એક્સિડન્ટ થયો છે, ગાડી સાવ તૂટી ગઈ છે, વાગ્યું નથી. પછી પોલીસ આવી બધું પૂછ્યું, 2-3 મિનિટમાં નિકાલ, અને 5 મિનિટમાં બધું ક્લિયર થઈ ગયું. પોલીસે એ જે પેલો ખોટો માણસ બેઠેલો વગર જેને બેસવાનો રાઈટ નતો એ બેઠેલો, લખ્યું બધું એ જ પ્રમાણે. મને ચિંતા થયા કરે કે આ જરા આની બુદ્ધિ ઓછી છે, જો પોલીસ આવતા પહેલા એને બધું સુધારી લીધું હોત તો ઓછામાં ઓછા એને કારના પૈસા તો મળો. હવે આ એક તો ગરીબ, પાછો મને મૂકવા આવ્યો અને મને મૂકવામાં એને આકાર કરી, અને બીજાને હાંકવા બેસાડ્યો એટલે પાછો દંડ થવાનો, એ જુદો ઉપર. ખેર પતી ગયું, એ તો કહે ના એ તો ભગવાન જે કરે, મારે જુઠ્ઠું નથી કશું કરવું. પછી કાર લઈ ગયા, બધું પતી ગયું તેનું જે થવાનું થયું. પછી કેસ ચાલ્યો, 2-3 મહિના કંઈક એનો થયો છે, કેસ ચાલ્યો. તો કેસ જીતવાની તો કોઈ શક્યતા જ નથી, કારણ કે ચોખ્ખું દીવા જેવું ચોખ્ખું છે. મને એ ભાઈ આવીને મને કહે છે બાપજી કેસ આપણે જીતી ગયા. કેવી રીતે જીતી ગયા? કે મુદતના દિવસે અમે બેઠેલા કોર્ટના પેલા આગળના બારમાં, બોલાવે એટલે જઈએ, અને પેલો ધોળિયો આવ્યો ત્યારે તે દિવસે એક્સિડન્ટ થયો ત્યારે જોયેલા, અને ફરી આ દિવસે અમે વચ્ચે તો એકબીજાને કંઈ જોયેલા નહીં, પણ એને એમ થયું કે આ ઇન્ડિયન તે દિવસે હતા એ જ હોવા જોઈએ. એટલે એને કહ્યું પેલી કારવાળા તમે જ છો ક્યાં? તો કે મારી ઈચ્છા છે, હું તમને તમારું જે નુકસાન થયું હોય ભરપાઈ કરી દઉં અને આપણે સમાધાન કરી નાખીએ, કે અમારે તો કરવું જ છે, અમારે તો બીજું જોઈતું. અને એણે આખી કારનું, નવી કાર અમને લઈ આપી, પેલી કારનું કંઈક જે મળ્યું એ બાદ કરી અને બધું કરી આપ્યું, મને ગાડી નવી મળી ગઈ. ત્યારે હું વિચાર કરતો ગયો કે આ ન્યાયાધીશે એને જજમેન્ટ આપ્યું, કે ન્યાયાધીશ તો આ પ્રમાણે આપે એવું કંઈ હતું જ નહીં, ઉપરથી દંડ જ થવાનો હતો. ત્યારે આ થયું તે કોનું થયું? સત્યમેવ જયતે, એ બલિદાનથી જય થતું હોય છે, બલિદાન વિના એનો જય નથી થતો હોતો, એમને એમ એનો વિજય નથી થતો હોતો. એટલે પેલા માણસને ફાંસી ઉપર ચડાયો, ખીલા ઠોકી દીધા, પણ એને સત્યને ના છોડ્યું, અને સત્યને ના છોડ્યું એટલે આજે પોણા ભાગની દુનિયા ઉપર ક્રિશ્ચિયાનિટી ફેલી, જ્યાં જુઓ ત્યાં ક્રોસ 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 ક્રોસ. મૂળમાં એ પુરુષનું જે તપ છે, એનો જે ત્યાગ છે, એણે કેટલો મોટો તપ ને ત્યાગ કર્યો છે, એના પરિણામ છે. એટલે ક્રિશ્ચિયાનિટી છે એનું તમે પ્રતીક જુઓ, જાણો છો કે ક્રોસ છે. મુસ્લિમનું શું પ્રતીક છે ખબર છે?
કદાચ ખ્યાલ હોય કદાચ ના પણ હોય, દ્વિતીયા નો ચંદ્ર છે. દ્વિતીયા છે ને, દ્વિતીયા એનો ચંદ્ર છે. કેટલી મોટી પ્રેરણા છે, ઉદ્દીયમાન એ વધવાનો છે. પૂનમ નો ચંદ્ર તો કાલથી ક્ષય થવાનો, આજે જ પૂનમ છે, આજ ચમકી લો. એટલે કોઈ દિવસ ભગવાનની પાસે પૂનમ નો ચંદ્ર થવાનું નામ આપશો, હા કે ભગવાન પૂર્ણિમા નો ચાંદ બનાવજે. ભગવાન કહે છે અક્કલ નથી એલ્યા, આજનો દિવસ ચમકવાનો છે, કાલથી પછી અંધારીઓ શરૂ થશે. પેલો દ્વિતીયા નો ચંદ્ર છે, આજ નાનો છે, પણ પછી તૃતીય, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી એનો 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 વિકાસ થશે. અને વિકાસનું નામ તો જીવન છે, એટલે એને ઉદ્દીયમાન ચંદ્ર કહે છે. એટલે આપણે દ્વિતીયાનો ચંદ્ર જોઈએ છે, બીજના ચંદ્રના દર્શન કરી, અને ચંદ્રના દર્શન કરીને પછી હાથના દર્શન કરીએ છીએ. એમ શા માટે? એટલા માટે કે આ બીજનો ચંદ્ર માળ દેખાય છે, ઝાંખો ઝાંખો દેખાય છે, પણ છે, આવતીકાલથી એનું એનું અસ્તિત્વ વધવાનું છે. પણ એ વધારવું હોય તો શું કરવાનું? તમારા હાથ સામે જોજો, બીજાના મોઢા સામે જોઈને ના બેસી રહેતા. અને બીજાના મોઢા સામે જોઈને બેસી રહેશો તો તમારી વૃદ્ધિ વિકાસ નહીં થાય. હાથ સામે જોવું એટલે પુરુષાર્થ કરો, હિંમત કરતા ચાર કરોડિયો નથી પેલું, એક વાર, બે વાર, ત્રણ વાર પણ કઈ ને કઈ કર્યા કરવા પોતાની મેં. એટલે એમણે દ્વિતીયાનો ચંદ્ર રાખ્યો. મોહમ્મદ પેગંબરને જે દુઃખ પડ્યા, જે તકલીફ પડી, એનો જે ઇતિહાસ તમે જાણો તો તમને નવાઈ લાગે. 10 વર્ષ સુધી એક પણ માણસ એનો અનુયાયી થવા તૈયાર નતો. પહેલો અનુયાયી એની પત્ની થઈ, એની ઉંમર 28 વર્ષની, પત્નીની ઉંમર 40 વર્ષની. આજ આખો એક પૂરમાં જાય છે. તમારે સમાપુરે જવું છે, સમાપુરે જવું છે, તમારી વાત કોણ માનવા તૈયાર થશે? ધર્મ જુનૂન કેટલું પ્રાચીન કાળમાં, એમાં એને જે સિદ્ધાંતો મૂક્યા, જે નિયમો મૂક્યા, જે આદર્શો મૂક્યા, એ તો કંઈ કોઈ સ્વીકાર કરવા જ તૈયાર નથી. એટલો મોટો વિરોધ થયો, એટલો મોટો વિરોધ થયો કે મક્કાને છોડીને ભાગવું પડ્યું પ્રાણ બચાવવા માટે. એને હિજરત કહેવામાં આવે. અને જ્યારે પાછળ માર માર કરતું પેલું ટોળું આવી રહ્યું છે, એક જ માણસ સાથે છે, એક ગુફામાં સંતાઈ ગયા, થરથર 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 ધ્રુજી રહ્યા છે. તમારે ત્યાં કોઈ ગનવાળો આવી જાય અને પછી જેમ આપણને ફફડાટ થાય, મોતથી કોણે દર નથી લાગતો? પેલો માણસ કહે છે આપણે બે જ છીએ, અને પેલા તો હજારો છે, હથિયારધારીઓ છે, આપણું કચુંબર કરી નાખશે. એ વખતે એટલી જ શાંતિથી પેલા જવાબ આપે છે કે આપણે ત્રણ છીએ, આપણે બે નથી પણ આપણે ત્રણ છીએ. તો આમ જોયું, ત્રીજું કોણ છે? ત્રીજો અલ્લાહ છે, ભગવાન છે, તને નથી દેખાતો? ત્રીજો ભગવાન છે. અને એ ભગવાનની શક્તિ પેલા હજારો કરતા વધારે છે, તું કેમ ભૂલી જાય? આ નિષ્ઠા, આ ઈમાન. એટલે ત્યાં એમને વારંવાર શબ્દ મૂકો, ઈમાન, શ્રદ્ધા, આ શ્રદ્ધા. અને પેલું ટોળું આવ્યું, ગુફામાં પણ આવ્યું, પણ ગુફામાં કરોડિયાની જાળો જોઈ એટલે એમ લાગ્યું કે આમાં કોઈ નહીં હોય, કરી ચાલ્યું. પછી એક ચંદ્રનું પ્રતીક મૂક્યું. અને જુઓ, આજે માત્ર હજુ 1300 વર્ષ થયા, એ 1300 વર્ષની અંદર આ ધર્મ એટલો દુનિયામાં ફેલાયો અને આજે એટલો ફેલાઈ રહ્યો છે. આજે અમેરિકામાં પણ એનો એનો પ્રવાહ વધી રહ્યો છે, આફ્રિકામાં પણ વધી રહ્યો છે. આફ્રિકામાં જ્યારે હું પહેલા ગયો, ઝામ્બિયા, ત્યારે મેં જોયું હતું ઘરમાં જે નોકરી કરનારા બોય છે, કોઈનું નામ નેલ્સન છે, વિલ્સન છે, હવે બધાના નામ બદલી ગયા, પેલી ટોપીઓ પહેરતા થઈ ગયા, શુક્રવારે નમાજ પડતા થઈ ગયા, ટોળામાં ટોળા બધા મુસ્લિમ થયા. કેમ આટલો બધો એ ધર્મ ફેલાયો? એમાં કંઈક ખૂબીઓ છે, કંઈક ખાસિયત. અને તમે 30 વર્ષથી આફ્રિકામાં રહેતા હો, પણ એ બોયને જય શ્રી કૃષ્ણ બોલતા ના શીખવાડે, બીજાને તો શું શીખવાડવાના હતા, પણ એ બોયને પણ એને જય શ્રી કૃષ્ણ બોલતા ના શીખવાડ્યું હોય. એટલે આજે એટલું પૂર આવી રહ્યું છે, અને આ પૂર તો ભારતમાં વધી રહ્યું છે. જે પૂર વધી રહ્યું છે, એ પૂર જો 25 વર્ષ રહે તો ભારતને તો વગર જીતે જીતી લીધું, પાકિસ્તાન કરવાની જરૂર જ નહીં, લશ્કર ઉભા કરવાની જરૂર જ નહીં. 25-30 વર્ષમાં તો તમે આપોઆપ તમારી સ્થિતિ ભૂંડામાં ભૂંડી થઈ જાય, આટલા વેગથી વધી રહ્યા છે. કારણ કે દ્વિતીયાના ચંદ્રનું પ્રતીક મૂકી દીધું, તમે પૂર્ણિમાના ચંદ્રનું પ્રતીક મૂક્યું કે હવે કાલથી આપણે ક્ષય થવાના. દર વર્ષે 80%, હવે 75%, હવે 72%, હવે 8 લાખ ટકા, હવે 8 લાખ ટકા. તો આ સૌના પ્રતીક દુનિયાભરના જેટલા ધર્મો છે, એ તમામે તમામ ધર્મ છે, એના પ્રતીકો તમે જોજો અને એના એના ઇતિહાસને સમજો. એક બીજી વાત યાદ રાખજો, અને એ શું છે કે કોઈ ધર્મને સમજવો હોય તો એના 3 કારણો છે. એક તો એનો શાસ્ત્રો વાંચો, તો શાસ્ત્રોથી તમે એ ધર્મને સમજી શકો.
જોકે ઘણી વાર એવું બને કે શાસ્ત્ર નો ધર્મ જુદો હોય અને વ્યવહાર નો ધર્મ જુદો હોય. કોઈ ગીતા વાંચે એટલે ગીતા વાંચીને એનો અમેરિકન કોઈ સમજે કે ઓહો આ હિન્દુ ધર્મ છે, અને પછી ભારતમાં જઈને જોયે એટલે વ્યવહાર નો ધર્મ જ નહીં, ગીતાને કઈ લેવા દેવા જ ના હોય. એવું ખાલી તમારા માટે જ નહીં, બધા જ માટે, બધાના માટે. પણ છતાંય કોઈ ધર્મને સમજવું હોય તો એક તો એના શાસ્ત્રો વાંચે, બીજું છે એના જે ઉત્સવો છે, એની પરંપરાઓ છે, તહેવારો છે, એ ધાર્મિક તહેવારોને જુએ, એમાંથી એ ધર્મનું સ્વરૂપ ખ્યાલ આવશે. અને ત્રીજી વસ્તુ છે એના જે પ્રતીકો છે, સિમ્બોલ છે, એ સિમ્બોલ એના પ્રતીકોને તમે સમજવાનો પ્રયત્ન કરો તો એમાં આખો ધર્મ ગ્રથિત કરીને મૂકી દીધેલો હોય. તો તમને એમ કોઈ પૂછે કે તમારા ધર્મનું પ્રતીક શું છે, સિમ્બોલ શું છે, નિશાની શું છે, તમારા મતથી બધા જાણતા જ હશે એટલે મારે કંઈ કહેવાની જરૂર નહીં, છતાં હું તમને કહું છું, હિન્દુ ધર્મનું પ્રતીક સાથીઓ છે. શું છે? સ્વસ્તિક. સ્વસ્તિક છે ને, સાથીઓ, એ સાથીઓ છે. અને આ સાથીઓ હિન્દુ, જૈન અને બૌદ્ધ ત્રણેયને સરખો છે. જૈન પણ સ્વસ્તિકને માને, બૌદ્ધ પણ સ્વસ્તિકને માને અને હિન્દુ પણ સ્વસ્તિકને માને, એટલે ત્રણેયના માટે આ સાથીઓ છે. તમને જો ખબર હોય તો જર્મન પ્રજામાં જે હિટલર થયો એ હિટલરનું પ્રતીક પણ સાથીઓ, એના એના જુઓ તો સાથી. પણ એના સાથિયામાં અને આપણા સાથિયામાં ફેર શું? કે આપણે આપણા સાથિયાને સવળો માનીએ છીએ ને એનો સાથિયો ઊંધો છે. પાંખડો આમ જમણા હાથ તરફ વળવા જોઈએ, એની જગ્યાએ એના પાંખડા ડાબા હાથ તરફ વળે. અહીંયા પણ ઘણી વાર ઘણા લોકો જાણતા નથી હોતા એટલે ઊંધો જ કરીને બેઠા હોય. બહેનોમાં ઘણી વાર ભૂલ થઈ ગઈ હોય, એમાં વિચારીને દોષ નહીં. હવે કોઈ જાણે જોયું ના હોય, અમેરિકા વર્ષોથી રહેતા હોય અને કે સાથીઓ કરો, સાથીઓ કરો એટલે હવે આમ દોરવા કે આમ દોરવા ખબર ના હોય, તો ઘણી વાર ઊંધો દોરી દીધો હોય. ઊંધો દોર્યો એનો એની ચિંતા નહીં, પણ ઊંધો દોર્યા પછી જો મનમાં વહેમ પેસી ગયો કે આ સાથીઓ ઊંધો દોરી ગયો, બસ હવે આ ઘરમાં સુખ મળવાનું ખલાસ, ત્યારે સમજી લેવાનું. અવિનાશ વ્યાસનું એક ગીત છે જે તમે સાંભળ્યું હોય. અવિનાશ વ્યાસના કેટલાક ગીતો બહુ આધ્યાત્મિક છે. 84 રંગનો સાથીઓ રે મારો સાંભળ્યું? ઘણી વાર લોકો સાંભળે પણ સમજવાનો જ પ્રયત્ન ના કરે. એક વાગતું ભૂલું ને આપણે, એ તો વાગ્યા જ કરે. હું કહું કે આ કયા વાગ્યા છે, કઈ સમજો છો કે વાગે છે? તો કેટલાય એક કેટલું એમાં રહસ્ય ભરેલું છે. 84 રંગનો સાથીઓ રે મારો, એ રંગના 84 રંગનો એ સાથીઓ છે. એમાં એક રંગ ખૂટ્યો છે, એક રંગ ખૂટ્યો છે, અને એ રંગ લેવા માટે પરદેશમાં એક માણસને મોકલ્યો. લાલ રંગ ખૂટ્યો, લાલ રંગ સંસારનો, લાલ રંગ સંસાર છે એને રજોગુણ છે અને રજોગુણને લાલ રંગ, તો એ રંગ લેવા માટે મેં પરદેશમાં એક માણસને મોકલ્યો. તું ભાઈ આ લાલ રંગ લઈને આવ. અને પેલો માણસ આવ્યો ને પડીકું ખોલ્યું તો લાલની જગ્યાએ જોગીઓ નીકળ્યો, એટલે ભગવો કલર નીકળ્યો. મારે લાલ જોઈતો હતો પણ ભગવો કલર નીકળ્યો. એટલું અધ્યાત્મ એમાં ભરી દીધેલું છે, એટલું અધ્યાત્મ એમાં ભરી દીધેલું છે. માણસ સમજે છે ધ્યાનથી જયારે આ બધી રેકોર્ડો વાંચતી હોય ત્યારે, જોકે કેટલીક નથી સમજતા એ જ સારું જ પાછું વાર છે ને, નથી સમજતા એ પણ બરાબર વાગ્યા કરે, એમ કે કંઈક ને કંઈક મૂકવું એટલે વાગ્યા કરે. પણ કેટલીક વસ્તુઓ તો સમજવા જેવી હોય. તો આ સાથીઓ છે એ આપણા ધર્મનું પ્રતીક છે, સિમ્બોલ છે. મંદિર ઉપર કે કોઈ પણ જગ્યાએ કંઈક હોય તો સાથીઓ આપણે દોર્યો હોય, લગ્ન પ્રસંગ હોય કે કોઈ પ્રસંગ હોય, દુકાન હોય, ચોપડો ચોપડાનું પૂજન કરવાનું હોય, ગમે તે હોય સાથીઓ દોર્યો. એ સાથીઓ છે ગણેશનું પ્રતીક પાછું, જે ગણપતિ છે ને એ ગણેશનું પ્રતીક છે. તો તમે કોઈ વાર વિચાર કર્યો કે આ સાથિયાના પાછળ શું રહસ્ય છે, શું શું છુપાયેલું છે? ધ્યાનથી સમજો તો તમે કોઈ વાર અહીંયા અમેરિકન લોકો પાસે કોઈની પાસે ચર્ચા કરતા હશો તો તમને એમ થશે કે હું આ બાબતમાં કંઈક જાણું છું. પહેલાં તો એની આમ ચોકડી કરેલી છે, ઊભી ને આડી એવી આમ ચોકડી કરેલી છે. અને એ ચોકડી છે એ ચાર રસ્તા છે, ચાર વે છે તમારા જીવનમાં, ચાર વે, ચાર માર્ગ, એ ચાર પુરુષ, એ ચાર પુરુષાર્થ બતાવવા માટે એ ચોકડી કરેલી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર પુરુષાર્થ, પાંચમો કોઈ પુરુષાર્થ જ નથી.